તમે તમારા બાળકને પહેલી વખતના સાદે જો હોંકારો દેવાની ટેવ નહીં પાડો તો એ ભવિષ્યની અંદર બંધના એલાન કરનારો નેતા બનવાનો છે. તમે તમારા બાળકને પહેલી વખતના સાદે જો હોંકારો દેવાની ટેવ નહીં પાડો તો એ ભવિષ્યની અંદર બંધના એલાન કરનારો નેતા બનવાનો છે. આ નેતાઓ એમને નથી બનતા સાહેબ, એમને નથી બનતા. એને કોઈ દિવસ કુટુંબમાં કોઈ સ્થાન ના આપ્યું હોય અને અહીંયા ઘાંટા પાડ્યા હોય પછી બહાર નીકળીને જાહેર સભામાં ઘાંટા પાડે. તમે તપાસ કરજો. જે લોકો હમણાં જ મેં એક વોટ્સઅપ ઉપર ફોટો જોયો, અમેરિકાના 3 પ્રેસિડેન્ટ કે જે પ્રેસિડેન્ટ હતા એ સુંદર મજાના ઉભા છે, એક મોલની અંદર ખરીદી કરે છે. નીચે લખ્યું હતું કે આ 3 પ્રેસિડેન્ટ છે જે અમેરિકામાં હમણાં જ હતા, જેમાં જે છેલ્લે નિવૃત્ત થયા એ પણ છે, પણ એ લોકો ક્યાંય રાજકારણમાં ભાગ લેતા નથી, પબ્લિકમાં કોઈ ઓપિનિયન આપતા નથી, પોતાનું જીવન જીવે છે. આપણે ત્યાં ઊભું બને 90-95 ના થાય તોય પોતે ભેગાને ભેગા જ હોય એવું આપણને ત્યાં જોવા મળે છે. બાળકનો પહેલો હોંકારો, પહેલો સાદ પડે ને તમે હોંકારો આપો. બાળકને થોડુંક થોડુંક આત્મીયતાથી ઉઠાડવાનું શરૂ. મને બરાબર યાદ છે સાહેબ, એવા એવા મા બાપ પણ છે જેનું પણ હું ધ્યાન દોરું. એવા મા બાપ છે કે ઉઠવાનો સમય થવાનો હોય, 5:30-6 બાળકને ઉઠવું હોય તો પોતે 5:15 વાગે ઉઠી ગયા હોય, ફ્રેશ થઈ ગયા હોય, પોતે પોતાના બાળકને સવારના આનંદથી ઉઠાડવા માટે તત્પર થઈ ગયા હોય, એના ઘરની અંદર સુંદર મજાના પ્રભાતિયા વાગવા માંડે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન વાગવા માંડે, અને વાગતા વાગતા એ બાળકને કે બેટા 5:45 થઈ ગયા છે, ચાલો ઉઠશો ને, અને બાળકને માથે હાથ ફેરવતા ફેરવતા ઉઠાડે. 7 વાગે સ્કૂલે જવાનું હોય ત્યારે તમે જરાક તપાસ કરજો. જો મોર્નિંગ સ્કૂલ હોય તો જેની 7 વાગે રિક્ષા આવતી હોય એ છોકરું અત્યારે 6:30 ઉઠે છે, અને ઘણી વાર તમે તપાસ કરો તો એમ કે મારી મમ્મી તો 6:45 ઉઠે છે. આ હું એટલા માટે કહું છું, ખુલ્લું મેદાન છે, આવડું મોટું આકાશ છે, એટલે જે સાચું કહેવાય છે તે હું કહી રહ્યો છું. આપણી કેળવણી આ છે સાહેબ, ક કેળવણીનો ક એટલે આ, 1.5-2 કલાક પહેલા ઉઠી જઈએ, ફ્રેશ થઈ જઈએ, સ્વસ્થ ચિત્ત બની જઈએ, અને પછી હળવાશથી સંગીતના સહારે આપણા બાળકને ઉઠાડીએ, ઉઠાડીએ ત્યારથી વાલથી ઉઠાડીએ, એને એમ થઈ જાય કે વાહ આજનો દિવસ સરસ થયો. એને એક છેલ્લી વાત, નાનું સરખું કામ કરવું હોય ને તેને ભેગું જોડો સાહેબ. તમારા ઘરના બગીચામાં પાણી પાવાનું કામ કોઈ માળી આવીને કરતો હોય તો બંધ કરાવો. અઠવાડિયાની અંદર 2 દિવસ તમે 1.5-2 કલાક કાઢો અને તમે કહો ચાલ હિમાંશુ હું પાણી પાવા જાઉં છું, તારે આવું છે, મજા આવશે, અને એને કહો કે તું જરા કુંડાઓને ગોળી નાખ, હું પાણી પાઈ દઉં. તમે જોજો એ બાળકને કેટલી મજા આવે છે. મારે શાક લેવા જવું છે, તું ન આવ નહીં, તું મારી ભેગો આવ, તું થેલી પકડી લે, જ્યાં ત્યાં જઈને બટેટાના ભાવ પૂછી લે, શું આવે છે મને કહેજે, જોઈ લેવા જોઈએ કે ન લેવા જોઈએ. ઇન્વોલ્વ ધેમ ઇન ટેકિંગ ધ સ્મોલ ડિસિશન એટ ધીસ એજ. જો તમે આ ઉંમરે એને ઇન્વોલ્વ નહીં કરી શકો તો જિંદગીભર એની પત્નીને પણ એ કહેશે મને શાક લેતા ન ફાવે, તું તારું ફોડી લે. કેમ સાહેબ, આપણા સંતાનો ફોરેનમાં જાય એટલે રાંધતા થઈ જાય, કપડાં ધોતા થઈ જાય, એપ્રન પહેરીને ડાયો ડમરો થઈને રાંધતો હોય, હાળો અહીંયા મા પાસે કાંઈ કરતો નહોતો. કેમ આપણો કોઈ છોકરો ભણવા જાય તો ફોરેન કન્ટ્રીઝની અંદર ગેરેજમાં ગાડીઓ સાફ કરીને પણ કમાણી કરે છે, અને અહીંયા બાપને ખભે જ બંદૂક ફોડતા આપણે એને કર્યો છે. હું માનું છું કે આ બધી જ વાત એ કેળવણીની વાત છે. કેળવું એટલે સીધું ને સાદું. ઇન શોર્ટ, મારે લાંબો સમય નથી લેવાનો કારણ કે ભાઈ શ્રી મારો સમય પૂરો થવામાં છે, માત્ર એટલી ને એટલી વાત આપણે કરીએ મિત્રો. મારાથી કહ્યાથી જે નહીં થાય તે કર્યાથી થશે. બીજો મુદ્દો, માત્ર હું કરીશ તેથી નહીં થાય, મારે એને સાથે જોડવા પડશે. ત્રીજો મુદ્દો, માત્ર જોડ્યાથી નહીં થાય, સંવાદિતાથી સંગીતમય રૂપે હસતા હસતા સ્મિત સાથે જોડવા પડશે. ચોથો મુદ્દો, મારા જીવનના નાના નાના નિર્ણયોની અંદર એનો હું ઓપિનિયન આવકારવા લાગીશ. પાંચમો મુદ્દો, એને જે કરવું છે તે કરવાની હું છૂટ આપીશ, એ જે કરશે એમાં હું પૂરી શ્રદ્ધા રાખીશ.
कारण ए जे करशे एनो निर्णय एने लीधो हशे, एमां निष्फळ जाशे तो हूँ एने टेको आपीश। अने छेल्लो मुद्दो, मारा बाळकने हूँ कोईना बाळक साथे कम्पेर नहीं करूं, नहीं करूं ने नहीं करूं। केळवणीनुं पंचामृत केवुं होत आटलुं, बीजुं शुं? આપણે એટલા કેળવાયાના નથી કે સાહેબ આપણે એમ કહીએ છીએ કે કેમ તારા 96% આવ્યા, પેલા રમેશના તો 98% આવ્યા। સારું છે કે આપણું સંતાન આપણને જવાબ નથી દેતું, રમેશના મા બાપ જેટલા સારા છે એટલા તમે નથી, પેલા તમે થઈને દો પછી હું 2% વધારીને આવીશ। સારું છે આપણા સંતાનો બોલતા નથી, અત્યારની પેઢી બહુ સમજુ છે સાહેબ, ટેકનોલોજીકલી સાઉન્ડ છે, ધે નો એવરીથિંગ। એના હાથમાં મોબાઈલ કોણે આપ્યો? પડોશણ થઈ ગઈ હતી। મોબાઈલ કોણે આપ્યો? તમે આપ્યો। ભાઈશ્રી આપ પણ અનુભવ કરતા હશો, એરપોર્ટ ઉપર કે જાહેર જગ્યાએ નાનકડું ટબુડિયાને ખવરાવવું હોય તો માં એક હાથમાં મોબાઈલ રાખે છે, છોકરાને મોબાઈલમાં ઇન્વોલ્વ કરે છે અને બીજા હાથેથી એના મોઢામાં કોળીઓ મૂકે છે। એટલા માટે કોળીઓ મૂકે છે કે એ મા બાપ પણ જમવા બેસે ત્યારે સામે ટીવી ચાલતું હોય છે, એકતા કપૂરની ભંગાર જેવી કંકાસ ઘરની અંદર ફેલાવતી સિરિયલમાં ડૂબી ગયેલા હોય છે, એને એમાં ઇન્વોલ્વ થવું છે। માટે આપણે આપણું બાળક બહુ વાલું છે, તમારું બાળક તમને વાલું છે એટલું જ સ્કૂલને વાલું છે। હવે તો બન્યું છે પણ એવું કે કદાચ કશુંક જો સ્કૂલમાં થઈ જાય તો સ્કૂલના ટીચર ફફડી જાય છે, કારણ કે એને છેક જેલમાં જવા સુધીની સજા સરકારે કરી દીધી છે। પણ આપણી ફરજ બને છે, જેની વાત સાંઈરામે કરી, કે થોડા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લઈ આવે। રામ અને કૃષ્ણની વાત કરનાર આપણે યાદ રાખવું પડે કે દશરથ જ્યારે એને ભણવા માટે મૂકીને ગયા એ રાત્રે રામને તો ઘાસની પથારી ઉપર જ સૂવું પડ્યું હતું, કારણ કે આશ્રમનો નિયમ હતો। એ રાજા દશરથના બાળકો હતા એટલે એને કોઈ ખાસ પ્રિવિલેજ નહોતો પ્રાપ્ત થયો। આપણો જેનો કાનુડો કહીએ છીએ કૃષ્ણ, એ તો 15 વર્ષ પછી ભણવા બેઠા છે, મામા કંસને માર્યા પછી, કાળીનાગને નાથા પછી ભણવા બેઠા છે। આપણે 15 સુધી ન ખેંચીએ તો 3-4-5 વર્ષ તો આપણા ખોળે રાખીએ અને રાખીને એને ઉછેરીએ? આપણે જે કેવું છે આ ઉંમરમાં કહેવાશે તો જ આપણી પાછલી ઉંમર એ લોકો સાચવી લેવાના છે। યાદ રાખવાનું એ છે કે આપણને કાનુડો નટખટ ગમે છે પણ ઘરની અંદર છે એના કોઈ તોફાન આપણે ચલાવી લેવા માંગતા નથી। આપણે પ્રાર્થના કરીએ કે આપણે છેક પહેલા કાનુડા સુધી જવાને બદલે આપણા ઘરમાં એક કાનુડો છે, ઈશ્વરે બે હાથ વરસાવીને એ કાનુડો મારે તમારે ઘરે મોકલ્યો છે, એની પૂજા કરીએ અને એને મુક્ત મને વિહરવા દઈએ।